गुड मॉर्निंग टू ऑल विद्यार्थी मित्रों। एचएस पटेल हाई स्कूल में थी आंकड़ाशास्त्र विषय शिक्षक नीलकंठ सर आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों लगभग 25 थी 28 दिवस नी उपर थी गया आपणे छेल्लो लेक्चर सेशन नंबर 4 नो जोयेलो जेमा आपणे मध्यकना दाखला जोयेला अवर्गीकृत माहिती माटे अने वर्गीकृत माहितीमां असतत आवृत्ति वितरण माटे अलग अलग प्रकारना दाखला जोयेला। मित्रों आजे सेशन नंबर 5 हूँ आप सौ विद्यार्थी मित्रोंनुं हार्दिक स्वागत करूँ छूँ। आजे आपणे असतत आवृत्ति वितरणना बे दाखला जोईने पछी सतत आवृत्ति वितरणना तमामे तमाम दाखला जोईशुं। तो समय न बगाड़ता विद्यार्थी मित्रों स्टार्ट करिए सेशन नंबर 5। अहींया दाखलानी रकम विद्यार्थी मित्रों लखवामां आवेली छे पहलेथी, जेथी करीने आपणो समय बहु बगड़े नहीं। तो जोईए दाखला नंबर 7 कंटीन्यूअस फॉर्मेटमां। छेल्ले आपणे दाखला नंबर 6 जोईला विद्यार्थी मित्रों। दाखला नंबर 7 रेफरन्स से प्रेक्टिस बुक स्वाध्याय 3.4 दाखला नंबर 3। रकम विद्यार्थी मित्रों अहीं लखवामां आवी छे एक शाळाना विद्यार्थीओनी उमरनू आवृत्ति वितरण नीचे मुजब छे। उमरनू आवृत्ति वितरण नीचे मुजब छे। जो आवृत्ति वितरणनो मध्यक 17.08। विद्यार्थी मित्रों ध्यान राखजो अहीं एक्चुअली जवाब आपवामां आव्यो छे 17.08 वर्ष होय तो खूटती आवृत्ति शोधो। अहीं जो विद्यार्थी मित्रों आ दाखला में क्वेश्चन मार्क कर्यो छे, देट मीन्स आ दाखलो क्या प्रकार नो छे, जवाबना आधारे आपणे प्रश्न सुधी पहोंचवानो छे। फरी एक बार ध्यान आपो विद्यार्थी मित्रों, आ बे प्रश्न मैं एवा लीधा छे दाखला नंबर 7 अने दाखला नंबर 8, जेमा जवाब ऑलरेडी आपेला छे आपणे, मध्यक जवाब स्वरूपे मध्यक आपणने आपेला छे, एक्स बार आपेला छे, एने आधारे आपणे का तो पछी फ्रीक्वन्सी शोधवानी छे का तो पछी अवलोकननी किंमत शोधवानी छे। तो जोईए विद्यार्थी मित्रों आवा प्रकारना दाखला तमारी प्रथम परीक्षामां पूछाता होय छे अवारनवार SVSના પેપરમાં। તો જોઈએ પહેલું આપણને આપ્યું છે ઉંમર વર્ષમાં। વિદ્યાર્થી મિત્રો આ અસતત આવૃત્તિ વિતરણનો દાખલો છે, સતત આવૃત્તિ વિતરણના દાખલા આના પછી જોવાના છે આપણે। તો ઉંમર છે 14, 15, 16, 17, 18, 19, 20 અને 21 અને વિદ્યાર્થીઓની સંખ્યા 2। આનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે 14 વર્ષની ઉંમર ધરાવનાર 2 વિદ્યાર્થીઓ છે, 15 વર્ષની ઉંમર ધરાવનાર 10 વિદ્યાર્થીઓ છે, 16 વર્ષની ઉંમર ધરાવનાર 18 વિદ્યાર્થીઓ છે, 17 વર્ષની ઉંમર ધરાવનાર 20 વિદ્યાર્થીઓ છે, 18 વર્ષની ઉંમર ધરાવનાર કેટલા વિદ્યાર્થીઓ છે ખબર નથી। બસ આ સંખ્યા આપણે શોધવાની છે જેને આપણે કહીશું ફ્રીક્વન્સી। તો કેવી રીતે શોધીશું જોઈએ। સૌથી પહેલાં આ આપણને આપી છે ફ્રીક્વન્સી F અને આને આપણે કહીશું X બરાબર। હવે સૌથી પહેલાં હું અહીંયા સૂત્ર લખી દઉં છું મધ્યકનું। મધ્યકનું આપણે સીધી રીતે આ દાખલો ગણીએ છે તો મધ્યકનું સીધી રીતનું સૂત્ર થાય છે સિગ્મા FX અપોન N। N આપણને અહીંયા વિદ્યાર્થી મિત્રો કેવી રીતે મળશે, તો જો ધ્યાન રાખો આ જે ક્વેશ્ચન માર્ક છે ને એની જગ્યાએ હું આલ્ફાબેટમાંથી કોઈ બી સંખ્યા ધારી લો, ધારો કે અહીંયા મેં A ધાર્યા, સમજો વિદ્યાર્થી મિત્રો A ધાર્યા, તમે ગમે તે આલ્ફાબેટ અંગ્રેજી મૂળાક્ષરો 26 મૂળાક્ષરોમાંથી કોઈ પણ મૂળાક્ષર અહીંયા ધારી શકો છો, તમે ચાહો તો અહીંયા X ધારી શકો, તમે ચાહો તો Y ધારી શકો, ગમે તે ધારી શકો, પણ અહીંયા મેં આ દાખલામાં આ ક્વેશ્ચન માર્કને A ધાર્યો છે એટલે છેક છેલ્લા એની જે કિંમત મળે એને જ આપણે કહીશું 18 ઉંમર ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા। અહીંયા ટોટલ આપણને નહીં મળે તો ટોટલ કઈ રીતે કરીશું આપણે, જો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યનો દાખલો છે, વેરી 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 મોસ્ટ IMP દાખલો છે આ, તો બહુ જ ધ્યાનથી હું અહીંયા એનું માર્ક કરું છું, વેરી મોસ્ટ IMP દાખલો। આ બંને પ્રકારના દાખલા હું હોમવર્કમાં આવા પ્રકારના દાખલા તમને આપીશ,
પરીક્ષામાં પણ આવા દાખલા અવારનવાર પૂછાતા હોય છે, તો ધ્યાન આપો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શોધીશું એફએક્સ, બરાબર છે, પણ પહેલાં આનો સરવાળો કરીએ, કારણ કે એનની આપણને અહીંયા સૂત્રમાં જરૂર છે. તો 2 + 10 + 18 + 20 પ્લસ, એ હમણાં નથી આમાં પ્લસ કરવાનો, કારણ કે એ કોઈ જગ્યાએ પ્લસ ના થાય, એ આંકડા નથી, એ ડિજિટ નથી, આલ્ફાબેટ છે, એટલા માટે +7 + 6 + 2 તો કેટલા થયા? 65. 65 + a આવું આપણે લખીશું, કારણ કે 65ની અંદર એનો સમાવેશ થતો નથી, કારણ કે એ આપણે કોઈ ધારેલી કિંમત છે, જેને આપણે 65 આ બધાનો સરવાળો, ટોટલ સંખ્યા કેટલી છે? 14 થી 21, એટલે 8 કિંમતો છે, 1 2 3 4 5 6 7 8, 8માંથી 7ની સંખ્યા આપેલી છે, 1ની સંખ્યા મિસિંગ છે, તો પ્લસ કરીને 7નો જે સરવાળો આવે છે 65, એમાં પ્લસ કરીને એ લખી દેવાનો છે આપણે, ઠીક છે. હવે આ બંનેનો ગુણાકાર, તો 14 × 2 એટલે અહીંયા આવશે 28, 15 × 10 એટલે આવશે 150, 16 × 18 એટલે આવશે 288, 17 × 20 એટલે આવશે 340. હવે આનો ગુણાકાર કેવી રીતે થશે? તો 18 × a તો આપણને ખબર છે શું જવાબ આવે, 18a, બરાબર ને. 19 × 7 તો એનો ગુણાકાર આવે 133. પછી 20 × 6 તો એનો આન્સર આવે 120. અને 21 × 2 તો એનો આન્સર આવશે 42. હવે આનો સરવાળો માટે એ કરીશું આપણે, પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 11 0 1 અહીંયા લખવા નથી, આની અંદર આપણે 18 એડ કરવાના છે. તો 18 એડ કરીએ તો કેટલા થાય? 1119 એ આવું થાય ને વિદ્યાર્થી મિત્રો? નહીં, ના, આવું નહીં થાય વિદ્યાર્થી મિત્રો, ભૂલ ના કરતા, કારણ કે આ 18 એ છે તો આનો સરવાળો આ બધા જોડે નહીં થાય. તો કેવી રીતે થશે? -18 કરીએ, સરવાળો કેટલો આવ્યો આપણો? 1101 +18a આવું લખવાનું છે આપણે. ફરી કહું છું, 1101 એટલે આ 7 કિંમતોનો સરવાળો 18 છોડી દેવાની અને +18 કરવાના છે આપણે, બરાબર છે. અહીંયા હું લખું છું નીચે ના વંચાય તો, 1101 + 18a, બહુ ધ્યાનથી સમજો. હવે એક્સ બાર આપણને આપી દીધેલા છે, જો આવૃત્તિ વિતરણનો મધ્ય, એટલે એને આપણે એક્સ બાર કહીએ છીએ, જે કેટલા છે? 17.08. સિગ્મા એફ એક્સ અહીંયા આપણને મળ્યા છે કેટલા? 1101 + 18a છેદમાં 65, એન બરાબર કેટલા છે? તો 65 + a. હવે 65ને આ બાજુ લઈ આવીએ તો અહીંયા થાય 17.08, બરાબર છે, ગુણ્યા 65 + a બરાબર 1101 + 18a, ઠીક છે. હવે 17.08 × 65, પહેલાં એકવાર 17.08 × 65 તો આવશે 1110.2, અને 17.08 × a તો પ્લસ આવે 17.08a, અને અહીંયા એવા ને એવા રહેશે 11 0 1 + 18a. હવે સરખા સરખા ચિહ્નોવાળા કિંમતો કઈ છે? તો 11.10.2 અને 11 0 1, તો એને આપણે જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા રહેવા દઈએ 17.08a, જે ડાબી બાજુ રહ્યા દીધા, 18 આ બાજુ લઈ આવ્યા, તો -18a બરાબર 11 0 1. 11 0 11 10.2 ને આ બાજુ લઈ આવ્યા તો માઇનસ થઈ ગયા 11 10.2. બહુ સાવચેતીપૂર્વક ધ્યાન તમારું હટવું જોઈએ નહીં. અહીંયા માઇનસ કરીએ 17.08 - 18, તો આ બંને -0.92, અને અહીંયા
अग्यार अग्यार जीरो एक माइनस अग्यार 10 पॉइंट, फिर एक बार अग्यार जीरो एक माइनस अग्यार 10 पॉइंट 2, तो माइनस 9 पॉइंट 2। अहीं ए आवशे विद्यार्थी मित्रों, ध्यान रखो, कारण के आ ए संकड़ायेलो छे आनी जोड़े, तो माइनस माइनस बंने बाजू उड़ी जाए, ए बराबर 9 पॉइंट 2। आ 0.92 गुणाकारना संबंधी जोड़ायेला छे ए जोड़े, तो जमणी बाजू जाए तो शूँ थी जाए, भागाकार। तो एनो आंसर आवशे विद्यार्थी मित्रों 9.2 भाग्या 0.92 एट्ले 10, तो ए बराबर 10। એટલે આપણને એક્ઝેક્ટ ફિગર મળી છે વિદ્યાર્થીઓની સંખ્યા। સપોઝ સમજો વિદ્યાર્થી મિત્રો, તમારો એવો અહીંયા કોઈ એવો જવાબ આવે પોઈન્ટમાં આવે, ધારો કે 9.52, તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીઓની સંખ્યા કોઈ દિવસ પોઈન્ટમાં હોતી નથી। તો અહીંયા જો 9.24 આવે તો અહીંયા 9 લેવાના, અને જો 9.52 આવે તો અહીંયા 10 લેવાના, કારણ કે આપણને નિયમ ખબર છે કે પોઈન્ટ પછીનો પહેલો ડિજિટ 5 કે 5 કરતાં વધારે આવે છે, તો આપણે આગળના ડિજિટમાં એક એડ કરીએ છીએ, અને જો 5 કરતાં ઓછું આવે તો આપણે આગળના ડિજિટમાં એડ કરતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતને આપણે ધ્યાન રાખીશું ખાસ। અહીંયા આપણો આન્સર આવે છે એ બરાબર 10, એટલે આનો મતલબ થાય 10 વિદ્યાર્થીઓ। તો અહીંયા આપણને જે આન્સર મળ્યો હું કૌંસમાં લખું છું અહીંયા સમજવા માટે, 10 વિદ્યાર્થીઓ બરાબર છે। તો આપણો દાખલા નંબર 7 બહુ જ ધ્યાનથી, એવી જ રીતનો દાખલા નંબર 8 છે વિદ્યાર્થી મિત્રો, જો ધ્યાનથી રેફરન્સ છે પ્રેક્ટિસ બુક સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 4। અહીંયા પણ મધ્યક એટલે કે જવાબ આપી દીધો છે, પ્રશ્ન પર જવાનું છે। તો કેવી રીતે જઈશું, સૌથી પહેલાં આ દાખલામાં અને આ દાખલામાં, એટલે દાખલા નંબર 7 જે અગાઉ આપણે ગણ્યો હમણાં, અને દાખલા નંબર 8, એમાં થોડુંક જ ડિફરન્સ છે। જો ધ્યાનથી, દાખલા નંબર 7માં તમને ફ્રીક્વન્સીની કોઈ કિંમત મિસિંગ ફિગર આપી છે, જ્યારે આમાં એક્સની કોઈ મિસિંગ ફિગર આપી છે। આ અવલોકનને આપણે કહીએ છીએ એક્સ, અને ફ્રીક્વન્સીને આપણે કહીએ છીએ એફ। અહીંયા પણ હું સીધી રીતે દાખલો ગણું છું, એટલે કે દાખલા ગણવાની જે સીધી રીત છે એ રીતે જ હું દાખલો ગણું છું। તો આને આપણે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આને એક્સ ધાર લઈએ, બરાબર છે, જ્યાં ક્વેશ્ચન માર્ક છે ત્યાં આપણે એક્સ ધાર લઈએ છીએ। તો એક્સ સ્વરૂપે આપણને જે જવાબ મળે એનો મિનિંગ એવો થયો કે અહીંયા એક્સની કિંમત જે મળી છે એ ત્રીજા અવલોકનની કિંમત છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં એન, તો અહીંયા તો એનનો સરવાળો તમને મળી જશે ઇઝીલી, જો 15 + 20 + 5 + 10 + 5 + 25, એટલે ટોટલ એન બરાબર 100, કારણ કે અહીંયા એનમાં કોઈ મિસિંગ ફિગર નથી, ફ્રીક્વન્સી બધી આપેલી છે, એટલે ત્યાં કોઈ પ્રશ્ન ઊભો થતો નથી મિસિંગ ફિગરનો, ફક્ત એક્સની મિસિંગ ફિગર છે। તો અહીંયા એફ એક્સ 120 × 15, તો આપણે લખીશું 1800, પછી 120 × 15 1800, 118 × 20 એટલે આવશે 2360, 20 × x તો કેટલા વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે 20x, એને અહીંયા ગણતરીમાં લેતો નથી હું, કારણ કે લઈ પણ નહીં શકાય, આલ્ફાબેટ છે એટલા માટે। 130 × 5 તો આવશે 650, પછી 115 × 10 તો આવશે 1150, 110 × 5 તો આવશે 550, 122 × 25 તો ત્યાં બી મળશે આપણને 3050। આ વિદ્યાર્થી મિત્રો હું સરવાળો કરાવું છું, તો અહીંયા આપણે કેવી રીતના લખવાનું છે, 9560 + 20x આવી રીતે લખીશું આપણે, ઠીક છે। હવે મધ્યકનું આપણે સૂત્ર લખીએ, તો એક્સ બાર બરાબર સીધી રીતનું સૂત્ર, સિગ્મા એફ એક્સ અપોન એન, એક્સ બાર આપણને આપેલા છે જો મધ્યક 120.6 બરાબર, સિગ્મા એફ એક્સ જે આપણે લખ્યા 9560 + 20x છેદમાં 100, એન તો અહીંયા 100 જ છે, તો 120.6 × 100 જે છેદમાં છે અંશમાં ઘટાડે ડાબી બાજુ,
9560 प्लस 20x, गुणाकार करिए 120.6 गुणिया 100 तो आवशे 12060, आ 9560 आ बाजू लिए तो माइनस में जता रहे बराबर 20x, खबर पड़ी। आ 9560 डाब जमणी बाजू थी डाबी बाजू आया तो माइनस चिन्ह थी गयु, माइनस 9560 એટલે આવશે 2500, પ્લસમાં મોટી સંખ્યાનું ચિહ્ન 20x, તો 2500 ભાગ્યા 20 બરાબર x, તો x બરાબર કેટલા થાય? 2500 ભાગ્યા 20, 125, તો 125 શું થાય વિદ્યાર્થી મિત્રો? અવલોકનની કિંમત, તો અહીંયા આપણો જવાબ મળી ગયો કે ત્રીજું અવલોકન કેટલું હશે? 125 અવલોકન, ત્રીજા અવલોકનની કિંમત 125 હશે, જે અહીંયા હું કૌંસમાં તમારી સમજ માટે લખું છું, આપણે એવું લખવાનું નથી, પણ સમજ માટે આપણે આનો આન્સર લખીએ છીએ 125। ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તો આ બે વેરી 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 મોસ્ટ આઈએમપી દાખલા છે આપણી માટે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો। આને સંલગ્ન બીજા દાખલા તમને હોમવર્કમાં આપીશ, સૌથી વધારે દાખલો અઘરો મને આ લાગ્યો, કારણ કે આમાં બંને બાજુ એની ફિગરો આવે છે, પણ જેટલો અઘરો લાગે એટલો જે દાખલો ઇઝી હોય છે વિદ્યાર્થી મિત્રો। તો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મધ્યકમાં ત્રીજું સ્ટેપ જોવા જઈ રહ્યા છે, સતત આવૃત્તિ વિતરણ। ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યના દાખલા, બોર્ડમાં 4 માર્કના દાખલા પૂછાતા હોય છે આપણને, આપણી ફાઇનલ એક્ઝામમાં, પ્રથમ પરીક્ષામાં અને દ્વિતીય પરીક્ષામાં પણ 4 4 માર્કના દાખલા મુકાતા હોય છે, અથવા 5 માર્કમાં પણ ક્યારેક મુકાઈ જાય છે, સતત આવૃત્તિ વિતરણ। દાખલા નંબર 9, રેફરન્સ પીબી સ્વાધ્યાય 3.5, પ્રેક્ટિસ બુકનો દાખલો છે, સ્વાધ્યાય 3.5નો દાખલા નંબર 3। આ વિદ્યાર્થી મિત્રો, આમાં અલગ અલગ પ્રકારના 3 કે 4 પ્રકારના દાખલા બની શકે છે, અનિવારક સતત આવૃત્તિ વિતરણ, નિવારક સતત આવૃત્તિ વિતરણ, સમાન વર્ગ લંબાઈ, અસમાન વર્ગ લંબાઈ, પછી થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ, થ્રી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ અને મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ। તો અહીંયા મેં આ દાખલાને પૂરતો ન્યાય આપવા માટે ટોટલ 6 દાખલાનું સિલેક્શન કરેલું છે, તો બહુ ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ દાખલા આપણી માટે બહુ મોસ્ટ આઈએમપી છે, સતત આવૃત્તિ વિતરણ આખું આપણી માટે મોસ્ટ આઈએમપી છે। તો શરૂઆત કરીએ છીએ સતત આવૃત્તિ વિતરણ। આ દાખલો વિદ્યાર્થી મિત્રો અનિવારક સતત આવૃત્તિ વિતરણનો દાખલો છે। હવે નિવારક કોણે કહેવાય અને અનિવારક કોણે કહેવાય એ તમે 10મા ધોરણમાં ભણેલા છો, છતાં પણ સમજણ માટે હું તમને કહી દઉં, ઉપલો વર્ગ એટલે 219, 219 પછી 219 અહીંયા નીચે આવે છે, નથી આવતા, તો એને કહેવાય અનિવારક, બરાબર છે? જો 219 એટલે કે આ પ્રથમ વર્ગ થયો, બરાબર ધ્યાન આપજો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ વર્ગ થયો, પ્રથમ વર્ગની આને શું કહેવાય 219ને? ઉધ્વસીમા, અને 200ને શું કહેવાય? અધસીમા, અને લોઅર લિમિટ કહેવાય અને અપર લિમિટ કહેવાય। અપર લિમિટ, પ્રથમ વર્ગની જે અપર લિમિટ છે એ બીજા વર્ગની લોઅર લિમિટ જોડે મેચ થાય છે, નથી થતી, તો એને આપણે કહીશું અનિવારક, બરાબર, એક્સક્લુઝિવ ક્લાસ ઓફ મેથડ એને કહેવાય અનિવારક। આમાં એક્સક્લુઝિવ એટલે આ બંને વચ્ચે એકનો ડિફરન્સ છે, તો જ્યારે પ્રથમ વર્ગની અપર લિમિટ એટલે કે ઉધ્વસીમા બિંદુ અને દ્વિતીય વર્ગની લોઅર લિમિટ એટલે કે અધસીમા બિંદુ જ્યારે સમાન બને નહીં, જ્યારે સમાન બને, હું તમને વ્યાખ્યા કહું છું ફરી એક વખત, પ્રથમ વર્ગની ઉધ્વસીમા બિંદુ એટલે કે અપર લિમિટ UL અને દ્વિતીય વર્ગની અધસીમા બિંદુ એટલે કે લોઅર લિમિટ LL જ્યારે બંને સમાન ન બને ત્યારે એને આપણે કહીએ છીએ અનિવારક સતત આવૃત્તિ વિતરણ। અને અહીંયા વર્ગો છે, જો બે સીમાઓ આપી છે, જ્યારે કોઈ પણ રકમની બે સીમાઓ હોય તો એ સતત આવૃત્તિ વિતરણ બને છે, કારણ કે આની બંનેની વચ્ચે ઘણી બધી કિંમતો ધારણ કરી શકે છે, બરાબર, ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિઓ। તો નીચે જો 239 પછી 240, 259 પછી 260, 279 પછી 280, 299 પછી 300, એટલે જો રિપીટ નથી થતું, જ્યારે આમાં જો રિપીટ થાય છે, 0.40 0.40, 0.60 0.60, 0.80 0.80, 1 1,
તો આને આપણે કહીશું નિવારક, ઇન્ક્લુઝિવ. અને આને કહીશું એક્સક્લુઝિવ. અનિવારકને ઇંગ્લિશમાં શું કહેવાય? એક્સક્લુઝિવ ક્લાસ ઓફ મેથડ. અને નિવારકને શું કહેવાય? ઇન્ક્લુઝિવ ક્લાસ ઓફ મેથડ. બરાબર છે? તો આમાં આવી રીતે 6 દાખલા સિલેક્ટ કર્યા છે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એ 6 દાખલા જોઈશું. બહુ જ ધ્યાનથી, કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ. સૌથી પહેલાં અહીંયા મેં બે બંને રીતે દાખલા ગણવાનો પ્રયત્ન કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, બહુ ધ્યાન આપજો. લેક્ચરનું એક મિનિટ શાંતિથી નિહાળજો. ન ખબર પડે તો રિપીટ 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 કરીને જોજો લેક્ચર. પણ અત્યારે ભણવાનો આ જ સમયગાળો છે આપણી માટે, કારણ કે લોકડાઉનના સમયમાં આપણે ઘરે બેઠા અભ્યાસ કરવાનો છે. અને એ પણ પૂરા જોશથી, પૂરા નિષ્ઠાથી, પૂરી નિષ્ઠાથી. તો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એટલું ધ્યાન રાખજો કે જ્યારે જ્યારે સતત આવૃત્તિ વિતરણના આવા વર્ગો આવે, જે તમે 10મા ધોરણમાં ભણેલા છો, સતત આવૃત્તિ વિતરણના વર્ગો આવે, તો એમાં હંમેશા સૌથી પહેલો દાખલો ગણતા પહેલાં, દાખલાની શરૂઆત કરતાં પહેલાં આપણે મધ્ય કિંમત શોધવી પડે છે. નહીં તો આ દાખલો આપણે ગણી શકતા નથી. તો સૌથી પહેલાં આપણે શોધીશું મધ્ય કિંમત. હવે મધ્ય કિંમતનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ, કારણ કે 10મા ધોરણમાં તમે ભણેલા છો. જે તે વર્ગની અધ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. એટલે અહીંયા હું લખી રહ્યો છું, પાછળ હું તમને લખીને આપીશ એનું સૂત્ર. પણ 10મા ધોરણમાં પણ તમે આ સૂત્ર જોયેલું છે, કંઠસ્થ કરેલું છે, ભણેલા છો કે આપણે કોઈ પણ વર્ગની મધ્ય કિંમત કેવી રીતે શોધી શકાય. તો જે તે વર્ગની અધ સીમા એટલે કે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ભાગ્યા 2. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, હું ડાયરેક્ટ જવાબ લખું છું. આ પ્રથમ વર્ગ જો તમે 200 અને 219, તો 200 + 219 ભાગ્યા 2, તો કેટલા આવ્યા? 209.5. તો આ થઈ એની મધ્ય કિંમત. એવી જ રીતે નીચેના વર્ગની ફરી એક વાર 220 + આ શું થઈ? 220. બીજા વર્ગની અધ સીમા એને આપણે કહીશું LL, લોઅર લિમિટ. અને બીજા વર્ગની ઉધ્વ સીમા એને આપણે કહીશું અપર લિમિટ. એનો સરવાળો 239. એનો સરવાળો કેટલો આવ્યો? 459 ભાગ્યા 2. તો એનો જવાબ આવ્યો 229.5. આ મધ્ય કિંમત થઈ. એટલે આ બંને વચ્ચેનો, આ બંનેની સરેરાશ. પછી 240 + 259 એનો સરવાળો ભાગ્યા 2, તો આવશે 249.5. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ અનિવારક છે, પણ સમાન વર્ગ લંબાઈવાળો દાખલો છે. ધ્યાન રાખજો, સમાન વર્ગ લંબાઈ કેવી રીતે ખબર પડે? 200 થી 219 બંને વચ્ચે કેટલો તફાવત છે? તમે કહેશો 19, તો ના, 20નો. કારણ કે અહીંયા બંને કિંમતોને ધ્યાનમાં લેવાની છે, રિપીટ નથી થતી. તમે અહીંયા જુઓ ધ્યાનથી, મધ્ય કિંમત વચ્ચે ગાળો કેટલાનો છે? 229.5 - 209.5, તો 20નો ગાળો છે. અહીંયા કેવી રીતે ખબર પડે? સર આ તો 19નો ગાળો છે, 200 થી 219. ના, એવી રીતે નહીં. નેક્સ્ટ કિંમત આપણી કઈ છે? 220ની છે. તો આપણે કેવું કરવાનું છે? જ્યારે અનિવારક હોય ત્યારે કેલ્સીમાં 219 UL - LL એટલે કે 200 + 1 કરવાનું, તો તમને સાચો તફાવત આ બંને વચ્ચે મળશે. જો ધારો કે આવી પરિસ્થિતિ હોત, તો આની વચ્ચે ગાળો કેટલો છે? 0.20 નો. કેવી રીતે ખબર પડે? 0.40 - 0.20, 0.2 નો ફરક છે, કાં તો 0.20 નો ફરક છે. અહીંયા એવી પરિસ્થિતિ નથી, અહીંયા કોઈ એક સંખ્યાને ઇગ્નોર કરવી પડે સરવાળો બાદ બાકી, અરે બાદ બાકી કરતી વખતે. પણ અહીંયા ઇગ્નોર કરાતી નથી, કારણ કે અહીંયા 219 રિપીટ થતી નથી બીજા વર્ગમાં. તો આગળ વધીએ. 260 મધ્ય કિંમત તરફ આગળ વધીએ. 279 બંનેનો સરવાળો ભાગ્યા 2, તો આવશે 269. જો વિદ્યાર્થી મિત્રો, તમે મધ્ય કિંમતમાં 20-20નો ડિફરન્સ જોઈ રહ્યા છો. 209.5 + 20 229.5 + 20 249.5 + 20 279.5. હવે શું આવશે તમે જાતે જ જોઈ લો.
આ નહીં કરો તો એચાસ આમાં 20 ઉમેરો કેટલા આવે? 289.5. આપણે વેરીફાઈ કરીએ, 280 પ્લસ 299 ભાગ્યા 2 આયા 289.5. જો આમાં 20 એડ કરો તો કેટલા આવે? 309.5 બરાબર. કેવી રીતે? જો 300 પ્લસ 319 ભાગ્યા 2, 309.5. હવે એફ એક્સ એટલે કે દિવસોની સંખ્યા જે ફ્રીક્વન્સી સ્વરૂપે છે, ને એક્સ આ બંનેનો ગુણાકાર કરીને અહીંયા લખવાનું છે આપણે. તો 209.5 ગુણ્યા 5 એમ પ્લસમાં એને લઈશું 1047.5. પછી સોરી, 209.5 ગુણ્યા 5, 1047.5, 8 ગુણ્યા 229.5, 1836.0 કશું નથી એટલે ઝીરો મેં લખ્યા છે સમજવા માટે. 12 ગુણ્યા 249.5 તો 2994.0. 10 ગુણ્યા 268.5 તો 2695.0. 7 ગુણ્યા 289.5 તો આવશે 2026.5. 8 ગુણ્યા 309.5 એટલે આવશે 2476.0. હવે આનો સરવાળો જોઈએ તો કેટલો આવે છે? 13075 સિગ્મા એફ એક્સ. અને અહીંયા ફ્રીક્વન્સીનો સરવાળો જેને આપણે એન કહીએ છીએ તો એ કેટલો આવે છે? 5 પ્લસ 8 પ્લસ 12 પ્લસ 10 પ્લસ 7 પ્લસ 8 50. એટલે 50 દિવસોનું ઓબ્ઝર્વેશન છે આખું આ. હવે સીધી રીતે એને દાખલો જોઈએ તો સીધી રીતે આપણે ગણીએ, આપણે શોધવાનું છે એક્સ બાર. અહીંયા લખ્યો છે આવકનો મધ્યક શોધો. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સીધી રીતે સિગ્મા એફ એક્સ અપોન એન. સિગ્મા એફ એક્સ જે આપણને મળ્યા છે 13075 છેદમાં 50. તો અહીંયા આવશે 13075 ભાગ્યા 50 એટલે આવશે 261.5. અહીંયા રૂપિયા છે તો આપણે રૂપિયા લખવાના છે. ધ્યાન રાખજો, હંમેશા એકમ તમારે લખવાનો છે એક્સ વેરિયેબલનો. તો 261.5 રૂપિયા. હવે આ જ દાખલો વિદ્યાર્થી મિત્રો આપણે કેવી રીતે ગણીશું? તો ટૂંકી રીતે ગણીશું આપણે આ દાખલો. કેવી રીતે ગણીશું? ટૂંકી રીતે બરાબર. 2 મિનિટ વિદ્યાર્થી મિત્રો જરા તો જોઈએ વિદ્યાર્થી મિત્રો ટૂંકી રીતે. એની માટે આ કોલમ, 2 કોલમ મેં અલગથી બનાવ્યા છે ટૂંકી રીતે. એટલે આખા એ એક જ કોષ્ટકમાં 2 કોલમ ટૂંકી રીતના છે અને બાકીના 2 કોલમ, આ જે 2 કોલમ છે આ 2 આપણા પ્રશ્નો છે, આવક રૂપિયામાં અને દિવસોની સંખ્યા. જે અગાઉ તમે જુઓ મધ્ય કિંમત અને એફ એક્સ 2 સીધી રીત માટે જરૂરી કોલમો છે, અને ડી અને એફ ડી એ ટૂંકી રીત માટે જરૂરી કોલમો છે. તો વચ્ચે મેં 2 લાઇન ડ્રો કરી છે જેથી તમને તકલીફ ના થાય જોવામાં. તો અહીંયા ડી માટે આપણે પહેલાં તો એ ધારવો પડે, એ એટલે ધારેલો મધ્યક. તો ધારેલો મધ્યક આપણે ક્યાંથી ધારીશું? એક્સમાંથી. તો એક્સ એટલે મધ્ય કિંમતમાંથી. અને વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું છે કે સૌથી નાની કિંમત તમારે ધારવાની છે જેથી તમને સરળતા રહે. તો અહીંયા હું સૌથી નાની કિંમત ધારું છું 209.5. પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો એક અગત્યની સૂચના, બહુ જ ધ્યાનથી સાંભળજો. આ અગત્યની સૂચના હું નોંધમાં લખવાનું છું. છેક છેલ્લે ચેપ્ટર પૂરું થશે ત્યારે હું પીડીએફ ફાઇલમાં નોંધીને તમને આપવાનો છું, જે તમારે નોંધ સ્વરૂપે ઉતાર લેવાની છે.
અગત્યની સૂચના એ છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ટૂંકી રીતે દાખલા ગણવા જતા હોય સામા સતત